મારી જાતને જો બહારથી જોઉં ડિસ્કનેક્ટ થઈને તો આઈ નો દેટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લિવ વિથ મી. તો આપણે કેમ કોઈનું જીવન બગાડવું, ખબર જ છે આપણને. તો પછી એમ ફોર્સફુલી એવું કેમ કરવું? ટોક્સિક છો સો આઈ ડોન્ટ નો ઇફ યુ કેન કીપ ધીસ ઓફિશિયલી ઓર નોટ, પણ એ પ્રકારના ઓર્ગેઝમ્સ લાઈફમાં બહુ જરૂરી છે. હા હા, એક આંખોથી ને બીજું જે અહીંયાની જો વાસુ કાકાની સેન્ડવિચ તમને ખબર હોય તો એ જગ્યાએ આવીને તમે તિરંગા સેન્ડવિચ જો ખાશો તો એકદમ ગજી પોક કરીને હતું ફેસબુક ઉપર. હા ખબર હોય તો હું એ પોક કરતો હતો. પોક કરીને પછી એવું પૂછ્યું હતું કે ડીડ ઇટ હર્ટ. રખડપટ્ટી એપિસોડ નંબર 5માં સ્વાગત છે. તો અત્યારે છે ને વિશાલ શાહ પ્રયોગશાળા જે છે, ઘણા બધા લોકોને પ્રયોગશાળા વિશે ખબર જ હશે કે અહીંયા આગળ ઘણા બધા નાટકો થાય છે. તમારે બી જો કોઈ નાટક કરાવડાવવું હોય તો એ પણ તમે અહીંયા આવીને કરાવડાવી શકો છો. વિશાલ સરને ખબર નથી આપણે બહાર ઊભા છે આવી રીતે, આપણે સીધા અંદર જતા રહીએ. ચલો, તો આપણે કેમ જો વિશાલ સર, મજામાં? ખબર નહી પોતાનું બનાવેલું ઘર છે એટલા માટે હમણાં કંદર અંદર આવી ગયો એવી રીતે ક્યારે પણ તમે આવી શકો છો, ફીલ ફ્રી. ક્યારે પણ આવીને તમે તમારો વિચાર જે છે તમે અમને કહી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ ફોલો કરી શકો છો અને ત્યાં જઈને પણ તમારો આઈડિયા આપી શકો છો. તમારે ખાલી એક્ટિંગ કરવી છે કે એક્સપ્લોર કરવું છે તો પણ આવી શકો છો. અમે વર્કશોપ્સ બી કન્ડક્ટ કરતા હોઈએ છીએ, પણ બસ આવી જાઓ એમ, એટલું જ છે. આ તો મને એમ કે કઈ હોય આમ કે ભાઈ તમે અહીંયાથી કોન્ટેક્ટ કરો, એવું કશું જ નથી. એવું પણ છે, પણ તમે ડિરેક્ટ આવી જાઓ તો પણ કોઈ ના નહીં પાડે કે ના કોન્ટેક્ટ કરીને આવે. હા બિલકુલ. તો આપણે અત્યારે રિહર્સલ ચાલે છે? કોઈ અત્યારે રિહર્સલ ચાલે છે. હા એક્ટિંગ તરફ મેં કઈ રીતે વળી ગયા? પહેલેથી તમે વિચાર્યું હતું કે એક્ટર બનવું? એક્ટિંગ તરફ વળી નથી ગયો, હું ભટકાયો એક્ટિંગ સાથે. એવું છે એક્ચ્યુઅલી, ઈટ વોઝ ઓલ બાય ચાન્સ. આપણે અંદર બેસીને કરીએ કન્ટિન્યુ. એટલે બાય ચાન્સ કેવી રીતે? હું રહું છું મણિનગર, નદીની પેલી બાજુ. એ બાજુથી આવવાનું એસ્પિરેશન એક અલગ એસ્પિરેશન હતું. રવિવારની સાંજે આ બાજુ આવું અને આ બાજુ આવીને મ્યુનિસિપલ માર્કેટ બેસવું. કોની સાથે? મિત્રો સાથે. એ વખતે એ તો અલગ એસ્પિરેશન હતું. એ તો એટલે તો બહુ મોટું સપનું કહેવાય, એટલા મોટા સપના નતા જોતા. હવે જયારે સ્કૂલ પતીને કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યારે અગેન આ સાઈડની કોઈ કોલેજમાં એડમિશન લેવું, પેલા મોટા એસ્પિરેશન માટે પણ કે આ સાઈડની કોઈ કોલેજમાં એડમિશન મળે. તો જે મિત્રો હતા, બીજું કોઈ ખબર નથી પડતી કે આ સાઈડ કેવું હોય શું હોય, પણ જે મિત્રો હતા એ લોકો ખાસા અક્વેન્ટેડ હતા આ બધી વસ્તુઓ સાથે. ને એ લોકો અહીંયા સેમ્પિક કોલેજ જે છે, ત્યાં આગળ એડમિશન લેવાનું નક્કી કર્યું. મને અનફોર્ચ્યુનેટલી ત્યાં આગળ એડમિશન લેવા માટે કઈક 79 પર અટકી ગયું હતું મેરિટ. મારા 78.71 હતા, પણ મને ત્યાં એડમિશન ના મળ્યું કારણ કે આ મિત્રો જે હતા મારા ત્યાં હતા એમને મળી ગયું હતું ને મને નતું મળ્યું. સો મેં બહુ સ્ટ્રગલ કરી કોલેજમાં એડમિશન લેવા માટે કારણ કે મિત્રો સાથે જવું હતા. કારણ કે આ બાજુ આવું અને એમાં પણ અનનોન સ્પેસમાં કોઈ ઓળખતું ના એવી કોઈ કોલેજમાં, એટલે મને જેમ કે આઈ થિંક આરજે ટ્રિબરવાલમાં મળતું હતું, સોમ લલિતમાં મળતું હતું, પણ મારે જોયું હતું આ જ કોલેજમાં કારણ કે ભાઈબંધો ત્યાં. મેં બહુ સ્ટ્રગલ કરીને ત્યાં, જે દિવસે છેલ્લો દિવસ હતો એડમિશનનો ત્યારે લાઈન હતી આખી પ્રિન્સિપલની કેબિનની બહાર, અને ત્યાં હું લાઈનમાં ઉભો રહ્યો કે સર જોડે વાત કરું કે મને પ્લીઝ અહીં એડમિશન આપો, હું કઈ પણ કરી પણ મને એડમિશન આપી દો. એવી પરિસ્થિતિમાં હું ત્યાં જે અમારા બીએન શાહ સર હતા એ વખતે પ્રિન્સિપલ, એમને મળ્યો અને 5 કે 5:30 વાગે કોલેજ બંધ થતી હતી અને 4:30 વાગે મારો અંદર કેબિનમાં જવાનો નંબર આવ્યો અને એમને મને એ વખતે પૂછ્યું કે તું શું કરે છે બીજું, બીજું શું કરી શકે. હવે મેં સ્કૂલ ટાઈમમાં છે ને ખાલી રેન્ડમલી એક જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ એક નાટક જેવું કંઈક કર્યું જેમાં કંઈક ઝાડવાડ બન્યો હોય જેવું, પણ સાવ એવું કંઈક કર્યું હતું રેન્ડમ. સ્ટેજ ઉપર જવાની પેલી કીડો તો હતો જ. મેં એ વખતે ફ્લો ફ્લોમાં કહી દીધું કે હું એક્ટિંગ કરી શકું. હા, મેં પહેલા એવું કીધું હતું કે હું ક્રિકેટ રમું, ક્રિકેટ રમતો, પણ એમને એ વખતે બીજા સર હતા કે ક્રિકેટ વાળી સીટ તો અપાઈ ગઈ છે કે ના એમાં તો કંઈ છે નહીં.
નહીં તો બીજું શું કરે છે એમાં હું ફ્લો ફ્લોમાં બોલી ગયો એક ટાઈમ કીધું કંઈક કરીને બતાય કે હેરાફેરીનું પેલું બાબુરાવ વાળું કંઈક ચાલતું હતું કંઈક તો નાનું કંઈક એમ રેન્ડમ કર્યું છે બહુ ખરાબ કર્યું એટલે એમને કીધું કંઈ પ્રૂફ છે તે સ્કૂલમાં કર્યું છે એનું તો મને એવું યાદ હતું કે સ્કૂલમાં મેં જ્યારે કર્યું ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ કરીને છાપો આવતું અને ઇન્ડિયન એક્સપ્રેસની અંદર મારો ફોટો આવ્યો હતો મેં કીધું મારી પાસે એ પડ્યો છે ઘરે તો એમને કીધું લઈને આવે તારી પાસે 5:30 સુધીનો ટાઈમ આ બહુ ફિલ્મી સ્ટોરી છે પણ આ બહુ સાચી સ્ટોરી છે અને હું મને યાદ છે કાઇનેટિક લઈને મણિનગર ગયો મણિનગર શોધીને પાછો આવ્યો અને 5:20 પાછો પહોંચ્યો અને જ્યારે હું પાછો પહોંચ્યો ત્યારે મેં એમને બતાવ્યું અને એમને આખું પેલું ડેસ્પરેશન દેખાયું અને એમને કીધું કે આને એક્ટિંગ સીટ ઉપર આપી દીધું ચવાઈ ગોડ ઇન ટુ ધ કોલેજ બીજે દિવસે સવારે આખું પેલું ઓપનિંગ જે કોલેજમાં થતું એવું બધું થયું અને ત્રીજે દિવસે મારા જે બે મિત્ર હતા એ બંને મિત્રોએ એચએલમાં એનઓસી લઈને એડમિશન લઈ લીધું મારું પહેલું રિએક્શન તો ગાળ જ હતી પણ પછી બીજું રિએક્શન એ હતું કે મારી પાસે ઓપ્શન નથી મેં પ્રયત્ન કર્યો કે મને પણ એનઓસી મળે પણ મને ખબર હતી કે મને એચએલ માં તો નહીં જ મળે ઇટ ઇઝ આઉટ ઓફ માય રીચ સો ધેન આઈ હેડ ટુ ડીલ વિથ ઇટ અને પછી બહુ જ પ્રયત્ન કરીને આઈ થિંક માય ફર્સ્ટ એક્સપોઝર વોઝ પેલું મિસ્ટર ફ્રેશર એટલે એ વખતે કીડો પેલો એવો હતો કે કોઈ ગ્રુપ બને અને મેં નોટિસ કર્યું કે ગ્રુપ નવા નવા જે બની રહ્યા હતા ને પેલી રીતે બની રહ્યા હતા અમારી કોલેજમાં કે કોઈક ફેશન શો કરી રહ્યું છે કોઈક ડાન્સ કરી રહ્યું છે કોઈક મિસ્ટર ફ્રેશરની કોમ્પિટિશન થઈ રહી છે એમાં જે આપણને ના ડાન્સમાં ખબર પડતી ના ફેશન શોમાં ખબર પડતી મિસ્ટર ફ્રેશરમાં શું હતું કે તમારે જઈને 2 મિનિટ ઇન્ટ્રોડક્શન આપવાનું તો આઈ થોટ ધીસ માઇટ બી સમથિંગ દેટ આઈ વિલ બી એબલ ટુ ડુ ઓકે That's how I got exposed to other professors and faculties કે ઓકે આ છોકરો છે જે કંઈક કરે છે એમાં કે આપણે જીતે વીતે નતા બોગસ જ કર્યું હતું પણ એમાં એક્સપોઝ થયો હતો થોડો આવું મારું અઝમ્પશન છે એટલે એના 2 કે 3 મહિના પછી જ્યારે કોલેજમાં યુથ ફેસ્ટિવલ આવ્યો ગુજરાત યુનિવર્સિટીનો ત્યારે 2 પ્રોફેસર્સ અમારા જે છે સ્નેહા મેમ ને ગીતાંજલિ મેમ કદાચ જેવી રીતે ધોની માટે પેલા સાહેબ છે આમ કે જેમ કીધું એવી રીતે હું આમને ક્રેડિટ આપીશ કારણ કે એમને જબરદસ્તી મને ખેંચીને એ લોકો શોધતા શોધતા એક દિવસ ક્લાસમાં આવ્યા કે ઈ ડિવિઝનમાં એક વિશાલ કરીને છોકરો છે જેને એક્ટિંગ સીટ ઉપર એડમિશન મળ્યું છે અને એને નાટક કરવા માટે આવવું પડશે એટલે મેં લિટરલી હાથ ઉછો નતો કર્યો કે મને નથી ખબર એમ મને નથી આવડતું નાટકો જોયા પણ નથી એવા અને ખબર પણ નથી પડતી કે એક્ટિંગ વિશે કોઈ એસ્પિરેશન નથી એક્ટર બનવાનું અને તો પણ જબરદસ્તી મારી પાસે કરાવડાયું એમને કારણ કે એમની પાસે બીજું કોઈ ઓપ્શન નતું અને મારી પાસે પણ બીજું કોઈ ઓપ્શન નતું પણ મારું નસીબ સારું કે મારું પહેલું નાટક હતું એમાં ડિરેક્ટર તરીકે મને પ્રેમ ગઢવી મળે અને સૌમ્ય સર મળે સો માય ફર્સ્ટ એ વખતે કોઈ અડ્યા નહીં કે કોણ પ્રેમ ગઢવીને કોણ સમજવું છે પણ એ વખતે કોલેજમાં આવતા હતા એ લોકો થિયેટર કરાવવા અને મહાત્મા બોમ્બ કરીને એમનું એક નાટક હતું જેમાં મેં અને કારણ કે બીજું કોઈ હતું જ નહીં એટલે મને લીડ રોલ્સ જ મળતા હતા અચ્છા મારી મચડીને જબરદસ્તી મારી પાસે લીડ રોલ્સ કરાવવામાં આવતા હતા કારણ કે બીજું કોઈ હતું જ નહીં સો ફ્રેન્કલી ઇટ વોઝ નેવર દેટ આઈ વોઝ અ ગુડ એક્ટર ઓર આઈ એમ અ સ્ટીલ ગુડ એક્ટર ઓર ઇટ વોઝ નેવર કે મારે એક્ટર બનવું હતું ને આઈ સ્ટ્રાઈવ ફોર દેટ આઈ ટ્રાઈડ ફોર દેટ વડાપાવ ખાઈને સ્ટ્રગલ કર્યું કશું જ નથી કર્યું આપણે આપણે બાય ચાન્સ આવી રીતે એક દિવસ આવું કંઈક થઈ ગયું અને એટલે પછી પહેલું વર્ષ કર્યું કારણ કે ફોર્સ્ડ હતું સેકન્ડ યર પછી થોડુંક થોડુંક મજા આવવા લાગી રિયલાઇઝ કર્યું કે યાર પેલું જે મોટું ડ્રીમ હતું છોકરીઓ નોટિસ કરી રહી છે આપણે કંઈક કરી રહ્યા છે અલગ એવું વિચારીને એટલે કર્યું થર્ડ યરમાં એવું થયું કે રિયલાઇઝ થયું કે એટેન્ડન્સની કોઈ બબાલ નથી કારણ કે હું આ કરું છું અચ્છા એટલે કર્યું પછી એમ કોમ પાર્ટ 1 પાર્ટ 2 કર્યું કારણ કે એ વખતે રિયલાઇઝ થયું કે બીજું હું તો પછી સીએ ને એવું બધું કરવું પડશે જે કરવું નથી એટલે કર્યું પછી 5th યરમાં છે ને યાર કદાચ મને એવું થયું કે ઇફ આઈ લુક એટલે આઈ વોઝ સમબડી હુ વોઝ વેરી મચ ઓફ એન ઇન્ટ્રોવર્ટ કે જે બહુ બહુ ખુલીને વાત નતો કરી શકતો કે જલ્દી લોકોની સાથે હળીમળી નતો શકતો બેક ધેન પણ એ જે 5 વર્ષનું જયારે ઇફ આઈ લુક બેક જયારે મેં એ વખતે જોયું તો મને રિયલાઇઝ થયું કે યાર હું ખાસો બદલાઈ ગયો છું આ 5 વર્ષમાં થેન્ક્સ ટુ થિયેટર અને આઈ વોઝ લકી ઇનફ કે ફર્સ્ટ યરમાં પ્રેમ ગઢવી મળ્યા પછી કાજલ ઓઝા વૈદ્ય આવ્યા પછી હેમંત શિવલકર આવ્યા પછી પરમેશ્વર શિરસિકર આવ્યા પછી કબીર ઠાકોર આવ્યા એટલે એવા મોટા મોટા નામો કે જે થિયેટરમાં એ વખતે ઓળખાતા હતા મને કોઈ આઈડિયા નતો એ લોકો કોણ છે એની સાથે કોઈ લેવા સાથે તમને મને થિયેટર કરવા મળ્યું પછી એ રીતે ચાલુ થયું સો ધીસ ઇઝ અવર ધ હોલ જર્ની ઓફ એક્ટિંગ એ વખતે બી પ્રશ્ન હતો કે કેમ કરું છું અત્યારે બી પ્રશ્ન છે કેમ કરું છું ને મને પ્રશ્ન સાથે કરવું મનમાં મજા આવે છે મને જવાબ મળી જશે કે હું આટલા માટે કરું છું તો એ દિવસે હું બંધ કરી દઈશ કરવાનું એવું મારું માનવું છે અરે આઈ થિંક આઈ હોપ કે તમને જવાબ ક્યારેય ના મળે ના પણ મને જવાબ મળી જશે તો હું બીજું કંઈક કરીશ એમ સીએ નો મને મળી ગયો તો તમે છોડી દીધું તું એવું આનું મળી જશે હું બીજું કંઈક છોડી દીધું તમે ચા પીવો કે કોફી પીવો હું ચા પીશ ખાલી ચા પીવો અહીંયા આગળ બી સારી ચા મળે છે એમ તો પણ પાછળની બાજુ ઋતુરાજ પર બી ઋતુરાજ પર બિલકુલ ડન યસ ક્યારે એવું વિચાર આવ્યો છે તમને કે
પ્રોડક્શન હાઉસ ખોલું એની. ના એટલે મેં થિયેટરનું પ્રોડક્શન હાઉસ તો ખોલી દીધું ઓલવેઝ, કે બસ ફ્રી ફ્લોમાં કંઈક કંઈક કરતા રહીએ. હા બિલકુલ, એટલે રસ્તો તો શોધીશું. પણ એટલે એ જ બનિયાવાળું મગજ જ રિસ્ટ્રિક્ટ કરે છે, કારણ કે અત્યારે ઇન્ડસ્ટ્રી ખબર નથી કે પૈસા બનાવી રહી છે કે. જે દિવસે એવું દેખાઈ ગયું કે હા પૈસા તો બને ને, ત્યારે પછી હું રાહ નહીં જોઉં. હેમંત ખેર સાથે જે કામ કર્યું એટલે હમણાં જ રિસન્ટલી આઝાદને બેસ્ટ સિરીઝ. બિલકુલ યસ. અને શરૂઆત જ સિરીઝની તમારાથી થાય છે કે આમ ચોરી કરવાની. તો જ્યારે તમને એવું પહેલી વાર જાણવા મળ્યું કે આવી ટાઈપની સ્ક્રિપ્ટ છે, જ્યારે તમે વાંચી તો કોઈ આમ તૈયારી કરી હતી? એટલે રોનીવાળું જે કેરેક્ટર છે એના માટે તૈયારી, એટલે મારી કોઈ પણ પરફોર્મન્સ માટે ના, મારી પરફોર્મન્સ તૈયારી હોય છે કે હું બેક સ્ટોરીઝ બનાવી લઉં છું મગજમાં, ઘણી બધી બેક સ્ટોરીઝ, અને ડિરેક્ટર જે હોય એની સાથે બહુ બધું ડિસ્કશન કરીને એના મગજમાં શું હતું એ જાણી લઉં છું, અને એમાં મારી બેક સ્ટોરીઝ એડ કરીને કેરેક્ટર મારા મગજમાં ક્લિયર હોય કે રોની શું છે, પછી આઈ ગો વિથ ધ ફ્લો. ખાંડ વગરની એટલા માટે પીવું છું કારણ કે મને ખાંડ વગરની ભાવે છે, એટલે એવું નથી કે ના ના. એટલે હું એમ એટલે કહેતો હતો કે હા હું તો હેલ્થ કોન્શિયસ ના આ રીતે કરતો, ના ના સેજ પણ નહીં, સેજ પણ નહીં, હું બહારનું જ ખાતો હોઉં છું વધારે. સો યા, એટલે રોનીના કેરેક્ટરની વાત કરતા હતા આપણે, તો એમાં કોઈ પણ પેલું હું જસ્ટ કેરેક્ટર સ્ટડી કરી લઉં, સમજી લઉં કે કેરેક્ટરમાં બ્રીફ શું છે, બેઝિકલી ડિરેક્ટરની બ્રીફ શું છે, મારા મગજમાં શું છે રોની વિશે સ્ક્રિપ્ટ ચાર પાંચ વખત વાંચીને. અને લકી રોમાં પણ તમે એક્ટિંગ કરી જી, તો તમે ઓવરઓલ અત્યાર સુધી કેટલી ગુજરાતી ફિલ્મ્સમાં એક્ટિંગ કરી છે એકવાર જણાવી. મેં મારી પહેલી ફિલ્મ કરી ફીચર ફિલ્મ 2014માં હુતુતુતુ, એમાં મેં એક એક સીનનું કેરેક્ટર કર્યું હતું ચિન્મય કરીને. એના પછી મેં 2016-17માં કરી ધૂનકી, યસ પ્રતિક ગાંધી સાથે. 2016 પછી મેં કરી હોટલ ઝોડિયાક કરીને એક ફિલ્મ કરી હતી જે રિલીઝ જ નથી થઈ, આઈ થિંક એ ડબ્બામાં ગઈ. એ પછી મેં એક ફિલ્મ કરી હતી, એ પછી મેં કઈ કરી, માધવગરી, હા માધવગરી, આઈ થિંક કોઈ એક ફિલ્મ હું મિસ, હા મૃગ તૃષ્ણા થર્ડ ફિલ્મ વોઝ માય મૃગ તૃષ્ણા, યસ યસ. અને સપોઝ કે એવું બી થતું હોય કે જેમ તમે કીધું અગેન કે ગુજરાતી ફિલ્મ જો ચાલવા માંડે, માર્કેટ એકદમ ઉપર આવી જાય, તો તમે કરો ને પ્રોડ્યુસ કરું, ડિરેક્ટ ના કરું? અને મને અત્યારે ખબર છે કે અત્યારે કદાચ ઇન્ડસ્ટ્રીમાં એટલું બધું પૈસા નથી નીકળી રહ્યા, એટલે અત્યારે જે ઇફ ગિવન એન ઓપ્શન આઈ ડિરેક્ટ ઇટ, લમસમ પૈસા લઈને હું છૂટી જઈશ. પણ મને ખબર પડશે કે પૈસા નીકળે તો હું પ્રોડ્યુસ કરીશ. અને અત્યારે મને ખબર છે કે બહુ રિસ્કી ઝોન છે બંનેમાંથી શું, એટલે હું એક્ટિંગ કરું છું. કારણ કે પેલી મોંઘી હોટલો વિશે ખબર જ નથી, એમ ક્યારે જવાનું થતું જ નથી કે ગયા જ નથી એમ. તો પહેલી ડેટ ક્યારે કરી હતી તમે? યાર એટલે ડેટના ડેફિનેશન છે ને બહુ બદલાઈ ગયા છે હવે, પણ હું આમ પહેલી વખત, હા હા, એટલે પહેલા બહુ સરળ હતું એમ. ડેટ વોઝ કે કોઈની જોડે તમે ખાવા જાઓ એમ, કે તમે સરસ પેલું ફોર્મલ આમ તૈયાર થઈને સરસ ડીઓ મારીને ગયા હો કશેક જઈને, કે કંઈક ખવડાવો તમે સામેવાળી વ્યક્તિને. હવે ડેટને બહુ બધા, એટલે ચા પીવું ઇઝ ઓલ્સો એ ડેટ, હાઈવે પર બેસીને સુટ્ટો મારો ઇઝ ઓલ્સો એ ડેટ, યુ નો, કશું ના કરવું ને બેસી રહેવું આમ આકાશને નિહાળવું ઇઝ ઓલ્સો એ ડેટ, યુ નો. પણ મારા વખતે અને મને જે મારી જે ડેટ જેને હું માનું છું, યાર બહુ વર્ષો થયા યાર, એટલે યાદ કરું છું. આઈ થિંક એ જ હતું કે મણિનગરથી હું આ સાઈડ આવ્યો હતો ફન રિપબ્લિક, ફન રિપબ્લિક કરીને એક જગ્યા હતી, તો ફન રિપબ્લિક ઉપર હું આવ્યો હતો ભાઈબંધનું સ્પ્લેન્ડર લઈને, એવું મને યાદ છે. હા, દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને ફન રિપબ્લિકમાં ફર્સ્ટ ફ્લોર ઉપર જેવું અત્યારે આલ્ફા વનમાં પેલું આખું ફૂડનું આખું સેટઅપ હોય છે, એવું ત્યાં સેટઅપ હતું ફર્સ્ટ ફ્લોર ઉપર, ત્યાં બેસીને કંઈક ખાધું હતું એવું કંઈક મને યાદ આવે છે કાચું પાકું. એટલે ઓકે મળી ગયો છે જવાબ. હા હા, કરું છું, કરું છું, બિલકુલ કરું છું, પ્રમાણિકતા સાથે કરું છું. ઇન્ડસ્ટ્રીની છે કે ઇન્ડસ્ટ્રીના બહારના છે? પ્રમાણિકતા સાથે નહીં કહું એ. ઓકે, મારે પૂછવું, તું આ બધું મને પૂછવા, તમારે એવું થિંકિંગ થયું છે હજી કે હવે ડેટ નહીં, હવે હું પરમેનન્ટ સેટલ થઈ જઈશ હવે? એટલે એ ડિરેક્શનમાં વિચારવાનું શરૂ કર્યું છે હવે, અત્યાર સુધી નહોતું વિચાર્યું. એટલે એ એટલા માટે નહોતું વિચાર્યું કારણ કે એવું કોઈ વ્યક્તિ નહોતું મળતું કે એવું લાગતું કે જ્યાં આગળ સેટલ ડાઉન થઈ શકાય.
અને મને સહન કરવો બહુ અઘરો છે ફ્રેન્કલી. એ મને પણ ખબર છે, હું મારી જાતને જો બહારથી જોઉં ડિસ્કનેક્ટ થઈને તો આઈ નો દેટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લિવ વિથ મી. તો આપણે કેમ કોઈનું જીવન બગાડવું, ખબર જ છે આપણને. તો પછી એમ ફોર્સફુલી એવું કેમ કરવું? ટોક્સિક છો? સો ટોક્સિક નથી હું યાર, હું બહુ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ છું. એમ મને મારી સ્પેસ સતત જોઈતી હોય છે. ઓકે, એટલે આ પેલા કન્ટેક્સમાં પણ હતું કે રિલેશનશીપવાળી અને તું નજીક આવીને બેઠો એ વાતને પણ લઈને કે મને મારી સ્પેસ મજાક કરું છું, ઇમ્પ્રુવાઈઝ કર્યું મેં, ખાલી મને જગ્યા ચડી એટલે આવી જા. સો મને મારી સ્પેસ બહુ જોઈતી હોય તો ચતુર હોય યાર. એવું બેસ બેસ. હા, કોઈ પિકઅપ લાઈન બોલો ને. આમ કોઈ છોકરી અત્યારે જોતી હોય તો એને કોઈ પિકઅપ લાઈન બોલો યાર. મને એવું લાગે છે, હું એટલે એટલીસ્ટ મારા એક્સપિરિયન્સથી તો એવું માનું છું કે હું ક્યારે પહેલાં બહુ પિકઅપ લાઇન્સ યુઝ કરતો હતો ને, ગંદીવાળી. એમ બોલતો ને એક યાદ કરવું પડશે મારે. એટલે આઈ બિલોંગ ટુ ધેટ જનરેશન વેર ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ ASL પ્લીઝ. ખબર છે ASL? ASL હા, એટલે આઈ નો, એટલે એટલે જ મેં કીધું આઈ બિલોંગ ટુ ધેટ જનરેશન. સો યાહુ મેસેન્જર કરીને એક ઘટના હતી અમારા જમાનામાં. યાહુ મેસેન્જર એમાં ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ ચેટિંગ વિથ સમબડી યુ સ્ટાર્ટેડ વિથ ASL પ્લીઝ. ASL ઇઝ એજ સેક્સ લોકેશન. ઓકે, યા. સો ASL પ્લીઝ, સો એ દેટ યુઝ ટુ બી અ પિકઅપ લાઇન બેક દેન. સો આઈ બિલોંગ ટુ દેટ જનરેશન જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે. તો ઉધર સે શરૂ કિયા હતા પણ, એટલે પિકઅપ લાઇન ગંદી પિકઅપ લાઇન એ જમાનામાં પણ હતી. એટલે ASL પ્લીઝ થી ચાલુ કર્યું હતું. પછી તો ઓર્કુટ આવ્યું હતું એ જમાનામાં, તો ઓર્કુટ પર બી એ નાઇસ પિક્સ પણ કરેલું છે PIX વાળું. આની પહેલાં પેલું વોટ્સઅપ ને SSUP ને માય લાઇફ માય રૂલ્સ એ બધું કરેલું છે. મેં બધું કરેલું પોક કરીને હતું ફેસબુક ઉપર, ખબર હોય તો. હું એ પોક કરતો હતો, પોક કરીને પછી એવું પૂછ્યું હતું કે ડીડ ઇટ હર્ટ, આવું બધું કરેલું હતું યાર. હવે આપણે આગળ જઈએ ફરીથી, ત્યાં સુધી હું નવું કંઈક વિચારું. પણ તમને યાદ છે તમે લાસ્ટ ટાઈમ ક્યારે રડ્યા હતા? હા, બિલ ક્યારે રડ્યા? પરમ દિવસે. અચ્છા, એટલે કોઈ પ્રોસેસ માટે રોલ ના કે પછી એમ ઇન્ચા? પરમ દિવસ નહીં, ગઈકાલે જ રડ્યો હતો, ગઈકાલે સાંજે. હા, બિલકુલ. એટલે રોલ ના પ્રોસેસ? ના ના, એમ ને એમ ને રડ્યો. ઓકે, હું તો બહુ દ્રઢપણે એવું શીખ્યો છું અને માનું છું કે I don't know if you can keep this officially or not, but એ પ્રકારના ઓર્ગેઝમ્સ લાઈફમાં બહુ જરૂરી છે. હા હા, એક આંખોથી ને બીજો જે ઓર્ગેઝમ, જેને ઓર્ગેઝમ કહેવાય એમ. ઓકે, જો ના, એટલે મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે, એવું નોટિસ કર્યું છે કે આઈ એમ નોટ બીંગ સેક્સિસ્ટ હિયર, પણ સ્ત્રીઓ લાંબુ એટલા માટે જીવતી હોય છે. હા, કારણ કે દે હેવ બોથ ધ ઓર્ગેઝમ્સ, અને આપણે બધું બહુ ભરી રાખતા હોઈએ છીએ, કારણ કે આપણે પુરુષ છીએ એટલે આપણે રડી ના શકીએ. પણ હું એમ નથી માનતો, હું રડી લેતો હોઉં છું. બ્રેકડાઉન આવી જાય તો, હા, એ બ્રેકડાઉન નહીં આવે તો બહુ નાની નાની વસ્તુમાં પણ મને એવું થઈ જાય કે રાખું. એટલે ગઈકાલે બી હું તને કહું આમ બહુ ડિટેલમાં નહીં, પણ કેટલાક પ્રોડ્યુસર્સ જોડે બે કંઈક અલગ અલગ ડીલ ચાલતી હતી ને, બંને ફેલ થઈ ગઈકાલે એક સાથે, કે બંનેમાં આર્ગ્યુમેન્ટ્સ થઈ વિધિન એન આર ઇન ધ આફ્ટરનૂન. અને આઈ લિટરલી ફેલ્ટ કે યાર, અને એટલે બંનેમાં મેં દાંડઈ કરી હતી કે જે નોર્મલી હું કરતો હોઉં. દાંડઈ ઇન ધ સેન્સ કે ના, તમે આટલા રૂપિયા આપો છો, મને આટલા તો જોઈશે. બહુ નેચરલ હતું અને મને એવું હતું કે ધીસ ઇઝ ગુડ ટુ ગો. અને પછી એવું હતું કે આ નહીં તો આ થશે. હા હા હા, તો મને બંને સડનલી આમ હતું. એટલે મને આખું એવું હતું કે ડીડ આઈ ડીડ સમથિંગ રોંગ હિયર, કે આ મેં કઈ ઓવર સ્માર્ટનેસમાં કે ઓવર કોન્ફિડન્સમાં કઈ લેટ ગો નથી કર્યું ને એમ. અને પેલું થતું હતું ડેટ્સને લઈને પણ, કે મને સડનલી એવું રિયલાઇઝ થયું કે, એટલે મેં હવે પાછું થિયેટર ચાલુ કર્યું છે એઝ એન એક્ટર. હમણાં બોમ્બે ફ્લાવર કરીને એક નાટક કર્યું મેં મુંબઈમાં. ઓકે, તો મને પેલું પણ થતું હતું કે એની ડેટ્સને લઈને પણ થોડાક ઇશ્યુઝ ચાલતા હતા પેરેલલી ગઈકાલે ફોન ઉપર. તો મને સડનલી એવું લાગતું હતું કે હું પાછો છેલ્લા ઘણા બધા વર્ષથી હું આ કરી ચૂક્યો છું. 2014-15 હું કમર્શિયલ થિયેટર કરતો હતો એઝ એન એક્ટર. અને પછી 2015 મને ટ્રાન્સમીડિયા બેસ્ટ એક્ટર મળ્યું ને બધું થયું મુંબઈમાં. અને પછી મને રિયલાઇઝ થયું કે બહુ બધું કામ હશે પણ કંઈ ના આવ્યું, અને એ જ પેમેન્ટ પર કામ કરતો હતો. એટલે મને રિયલાઇઝ થયું ધીસ નોટ ગોઈંગ ટુ વર્ક ફોર મી, આઈ સ્ટોપ વર્કિંગ ઓન. નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ ગોઈંગ બેક ટુ વેર આઈ વોઝ. સો મને આખું એવું થયું કે હું રિવર્સ તો નથી જઈ રહ્યો ને લાઈફમાં એક્ટર તરીકે. અને ફોર્ચ્યુનેટલી સાંજે બંને બાજુ વર્કઆઉટ બી થઈ ગયું. ઘણા લોકો એક્સેપ્ટ નથી કરતા હોતા કે ના ના, હું તો રડતો જ નથી. આ પેલું છે ને કે ઘણા લોકો કે મને તીખું નથી ફાવતું તો આને રડવું નથી આવતું. હા, હોય શકે, પણ તીખું ટ્રાય કરાય એમ, ક્યારેક ટ્રાય કરી ગમશે એમ, ભાવશે એમ. તો આપણે આવી ગયા છે થોડી તીખી વાત કરી મેં, એના પછી તીખી વાત પરથી આપણે. ના ના, પણ તીખું ખાઈએ જે તમને ક્યુ લેતો તો તીખાથી તીખા પર. ઓકે, હા સોરી, હા બોલી બોલી. ના ના, તને આપી મેં. અચ્છા, તારી ક્યુ હતી કે તીખું બોલ્યો હું, હવે ક્યુ ક્યુ કે પહોંચી ગયા છે આપણે વાસુ કાકાની તીખી સેન્ડવિચ ખાવા માટે. યસ, આમ ઘરમાં ઘરમાં બનાવેલું ખાવાનું હોય એમાં તમને શું ભાવે છે? બે પડી રોટલી, ટીંડોળાનું શાક, રસ. વાહ, ટીંડોળાનું શાક, બે પડી રોટલી અને રસ. અને રસ, અત્યારે તો રસ ખાવાનો શરૂ કર્યો. આજે સવારે જ ખાઈને આવ્યો એટલે એકદમ મોડે હતું મારા. અહીંયાની તમે સેન્ડવિચ
તીખી વાળી ખાવ. હા બિલકુલ, એકદમ એકદમ તીખી તીખી. તિરંગા સેન્ડવિચ નામ છે એનું. કઈ સેન્ડવિચ? તિરંગા સેન્ડવિચ. તિરંગા સેન્ડવિચ. અને તિરંગા સેન્ડવિચ સાથે એ લોકો પેલું પણ આપે છે કે જેમાં એટલે જોડે ચીઝ જામ પણ તમારે લઈ જ લેવાની, કારણ કે જરૂર પડે જેમ. અચ્છા હા, કારણ કે અહીંયાની જો વાસુ કાકાની સેન્ડવિચ તમને ખબર હોય તો એ જગ્યાએ આવીને તમે તિરંગા સેન્ડવિચ જો ખાશો તો એકદમ સોરી એકદમ જી એકદમ ફાડું ફાડું તીખી હશે, મોઢું ફાટી જશે એવું કેવું હતું ને. હા મોઢું, હા મોઢું ફાટી જશે. ઓલ ગુડ. હવે તમને ખાલી આવાજ અવાજ સંભળાશે. ઓર્ગેઝમ્સ હમણાં જ વાત થઈ, બહુ જરૂરી છે આ બધું. આંખમાંથી તો ચાલુ પણ થઈ ગયા. હવે તમને મારા ઓર્ગેઝમ સાંભળવા હોય એ બેઝિકલી હોય નાચોસ. નાચોસ જ હોય પણ તમે કઈ સાલમાં ચાલુ કરી આ સેન્ડવિચ? 84માં. 84માં પણ આટલી તીખી કેમ બનાવો છો યાર? લોકોનો ગુજરાતીમાં છે ને, લોકો બહારના લોકો એવું કહેતા કે ગુજરાત દાળ ભાત સિવાય કંઈ ખાતા નથી. એટલે આપણા ગુજરાતી ઘેવું મરચું ખાય છે એ લોકોને ખબર તો પડે ને. હા પણ આટલું આટલું બધું તીખું. અમારે ત્યાં એક દિલ્હીવાળા ભાઈ આવ્યા હતા લારી ઉપર, તો એ છોકરાઓ બેંકની ટીમમાં સાહેબ હતા એમના કોઈ, તો કે યહાં તો ગુજરાતમાં સબ મીઠા મીઠાઈ ખીલાતે, તીખા તો તમે ખીલાતે નહીં હો. તો એ ટીમના છોકરાઓ લઈને આવ્યા મારી જોડે કે કાકા આજે સાહેબ અમારા આવું બોલી ગયા છે કે શું જીવે છે ભાઈ. એ તો ડાશબોર્ડ થઈને જતા રહ્યા. અચ્છા ઓકે બરોબર. કદા ટ્રાન્સફર દે નહીં ગયા, અમને ટ્રાન્સફર માંગી હશે. ટ્રાન્સફર માંગી દીધી હશે કે યાર એ ઘોડે ઘોડે મારી નાખશે એથી નીકળો આપણે ફટાફટ. તો આજે વાસુ કાકા પોતે આ તો કશું જ નથી, આ તો નોર્મલ આપી તમને, રેગ્યુલર આપી. તમે પોતે ખાવ છો આટલી તીખી? હા હું ખાઉં એ રીતે. તમે ખાશો? ના 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 તમારું ફેવરિટ એક્ટર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી? પ્રતિક ગાંધી, એની ડે. યસ સવાલ. અને એક્ટ્રેસ? મેં બહુ બધી એક્ટ્રેસીસના કામ જોયા નથી, પણ મેં જેટલું કામ જોયું છે એટલા કામ પરથી હું જો જજ કરું ને મેં કામ કર્યું તો મને દીક્ષા સૌથી વધારે ગમે. યસ. અને તમે પોતાને ક્યાં જોવા માંગો છો વર્ષ પછી, કે પછી એવું કંઈ આમ તમે વિચારતા નથી જે જેમ જ્યારે થયું? કે મને એવું લાગે છે હું લિમિટ કરી દેશે મારી જાતને. અચ્છા. જો હું વિચારું કે 5 વર્ષ પછી છે ને આપણે ફોર એક્ઝામ્પલ પ્રતિક ગાંધી છે ને ત્યાં પહોંચવું છે, આઈ ડોન્ટ નો કદાચ એનાથી મોટું હોય કંઈ. એટલે થોડું ફિલોસોફિકલ છે, પણ મારું એવું બહુ જ માનવું છે કે તમારા હાથમાં કશું જ નથી. તમારા હાથમાં એક જ વસ્તુ છે કે આજે રાત્રે ઊંઘ કેવી આવશે. બીજું કશું ના બાંધીને લઈ જવાના છે, ના તમારા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, ના તમારી કરેલી પિક્ચરો. સો અલ્ટિમેટલી કોઈ પોઈન્ટ નથી. તો વન ડે એટ અ ટાઈમ વાળા ફોર્મેટમાં હું માનું. તો 5 વર્ષ પછી હું મારી જાતને ક્યાં જોઉં છું કે વર્ષ પછી ક્યાં જોઉં છું મને ખબર નહીં, પણ હું 1.5 કલાક પછી મારી જાતને પ્રયોગશાળામાં જોઉં છું. એ કંઈ નહીં. તો હવે આપણે એમને મૂકવા જઈ રહ્યા છે પ્રયોગશાળા. જો તમને જીવનમાં કંઈ સવાલો ના હોય અને તમને એવું લાગતું હોય કે શું કરવાનું એમ લાઈફમાં, જે છે જે રીતે ચાલે જેવી રીતે ચાલવા દો, તો એમાં તમે યુટ્યુબ ઉપર જો ચાલવા જ દો છો બધું, તો યુટ્યુબ ઉપર ઓ ગુજરાતીની ચેનલ જેને સબસ્ક્રાઈબ બી કરી નાખો, બધું તમે ચાલવા જ દો છો. અને જો તમને એવું હોય કે ના સવાલો છે, તો એ સવાલોના જવાબ કદાચ તમને ઓ ગુજરાતીની ચેનલ પરથી મળી શકે છે. તો બંને કેસમાં ઓ ગુજરાતીની જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, આ વિડીયો જે છે એને લાઈક કરો જ્યારે આવે ત્યારે, અને ફોલો કરો.